જામનગર નજીક દરેડ ફેઝ ટુમાં રાજહંસ નામની ફેક્ટરીમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બે શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ દ્વારા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાજેતરમાં સાધના કોલોનીમાં ઇમારત ધરાશયી થવાની ઘટના પછી તંત્ર શહેરની જૂની આવાસ યોજનાઓના જર્જરિત મકાનો ખાલી કરાવવા અંગે સક્રિય થયું છે. અંધાશ્રમ પાસે આવેલ આવાસ અત્યંત જર્જરિત હાલતમાં હોય અને ઘણા સમયથી મકાનો ખાલી કરવા તથા સ્થળાંતર કરવા રહેવાસીઓને તંત્ર દ્વારા નોટિસો પાઠવાઈ હોવા છતાં સ્થાનિકો જીવના જોખમે હજુ પણ જર્જરિત મકાનોમાં વસવાટ કરે છે. આજે મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને મકાન ખાલી કરી દેવા 5 દિવસનું આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. મુદત પૂરી થયે મકાન જે સ્થિતિમાં હશે એ જ સ્થિતિમાં તેનો કબજો લઈ તંત્ર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે લાલવાડી વિસ્તારમાં આવેલ આવાસની ઇમારતો પણ જર્જરિત હોય સ્થાનિકો અત્યંત જોખમી હાલતમાં વસવાટ કરે છે. ત્યાં પણ સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વિપક્ષી આગેવાનો માંગ કરી ચૂક્યા છે. ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત કારોબારી સદસ્ય, ગુગળી બ્રાહ્મણ 505 દ્વારકા. હાલમાં જે અમારે એક વિવાદ થયો છે કે ધજા બાબતનો, તો જયારે આ ધજા બાબતની મિટિંગમાં અમારા પ્રતિનિધિ મંડળ જે કલેક્ટર સાહેબ પાસે ગયા અને ત્યાં ઓનલાઈન પોર્ટલ કરવા બાબતની ચર્ચાઓ વિચારણા થઈ પરામર્શ કરવા માટે ગયા હતા, એ પરામર્શ કરી ત્યાર બધી જયારે અમારા જે લોકો હોદ્દેદારો ત્યાં ગયા હતા એ લોકોએ કોઈ પણ સંજોગ વરસાદ જે કંઈ એના મનમાં આવ્યું હોય એને એ પોર્ટલની વાત કરી જોયું જાણ્યું, એને પોર્ટલનો વિરોધ પણ કરેલો છે મૌખિકમાં, એવું પણ મને જાણવા મળેલ છે. અને જયારે બીજી જે ધજા છે જે છઠ્ઠી ધજાનો ડ્રો સિસ્ટમથી અને જે ઈ ડ્રો સિસ્ટમ અહીંયા અમારી પ્રેમાઈસીમાં એટલે કે ગુગળી બ્રાહ્મણ 505ની પ્રેમાઈસીમાં કરવામાં આવે અને એમાંથી જે 2 ધજા છે એ 2 ધજા કલેક્ટરશ્રીને આપવામાં આવે, આ બાબતની અંદર ચર્ચા વિચારણા થઈ જ્યારે અમે આ જે પોર્ટલ છે જે ઓનલાઈન છે એનો સખત વિરોધ કરીએ છીએ અને જે આ જે ધજાઓ જે 2 આપી દીધી અને જે ડ્રો સિસ્ટમથી 6 ધજા છે એમનો પણ અમારો વિરોધ છે, એની અમે લીગલ નોટિસ પાઠવેલી છે અને આ અમારા જ્ઞાતિજનોને અમે અંદરોઅંદર અમારી કોઈ પણ જાતની ભૂલ મિસ્ટેક હોય એની સમજૂતી અને સમાધાન માટે આ પ્રયત્ન અમારો છે. અમારા જે ગુગળી બ્રાહ્મણના જે હોદ્દેદારો છે એ કોઈ પણ જાતનો નિર્ણય લઈ આવ્યા છે એ નિર્ણય સામે અમારો વિરોધ અને વાંધો છે, જેથી અમારી જે પ્રણાલિકા છે અમારી પરંપરા છે ગુગળી બ્રાહ્મણ ધજાનો હક અને જે હિસ્સો છે જે હક છે એ જળવાઈ રહે એ હેતુસર અમે અત્યારે આ એક લીગલ નોટિસ એને પાછળ. જામનગરમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુસાઈજીની બેઠકે અધિક શ્રાવણ માસ અર્થાત પુરુષોત્તમ માસની સુદ 12 દિને બડા મનોરથની ઝાંખી યોજાઈ હતી. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ મનોરથના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.